जय राजा राम। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में? आज आपने पर्यावरण में पाठ 11 आपना वाहनो जोवानो छे। प्रथम वीडियो में आपने अपना वाहनों गीत गाई थी और समझा था, थोड़ा प्रश्न की अपने चर्चा करी थी। आ पाठ थोड़ा अपने समझी गया पण हतो। आपणे पाना नंबर 70 ऊपर आव्या हतो। तो विद्यार्थी मित्रो, दरेक जण पुस्तक खोलीने पाना नंबर 70 ऊपर ध्यान राखशे। तो चलो आपणे हवे जोईए पाना नंबर 70 ऊपर। सौ प्रथम छे वांचो अने समझो। तमाम चित्र आपेला छे अने थोड़ा चित्रों वाहनों ना चित्रों पण आपेला छे ने ए उपरथी आपणे थोड़ी समझवानुं पण छे। तो चलो हवे आपणे आगळ जोईए। વેકેશનમાં બધા ફરવા જાય, કોઈ નજીકના સ્થળે જાય, કોઈ દૂર જાય, કોઈ બસમાં, રેલવેમાં કે વિમાનમાં જાય, બીજી કેટલીક રીતે મુસાફરી થઈ શકે છે। અહીં કેટલાક છોકરાઓ તેમની રજા અંગે વાત કરી છે। તો તમે તો વેકેશનમાં ફરવા જતા જ હશો, બધા નજીક છો કે દૂર છો? આપણે ગયા ભાગમાં જોઈ ગયા હતા કે આપણે અલગ અલગ વાહનોની મુસાફરી કરીએ છીએ। તો અમે અલગ અલગ વાહનોની મુસાફરી પણ કરી ચૂક્યા હશે। તો નીચે જોવા આવીએ કે દરેક વિદ્યાર્થી ક્યાં આગળ જાય છે, ક્યાં આગળ એને મુસાફરી કરે છે, સમય મુસાફરી કરે અને ત્યાં જઈને તે શું કરે છે એ દર્શાવવામાં આવ્યું છે। તમે દિવાળીના વેકેશન પછી સ્કૂલમાં જ્યારે આવો છો ત્યારે અમે પૂછીએ છીએ કે તમે ક્યાં ગયા, કોની સાથે ગયા, તમને શું મજા આવી, કેવી મજા આવી, ત્યાં આગળ જઈને તમે શું કર્યું, સમા ગયા, તે બધું તમને પૂછવામાં આવે છે। તમે નજીક મુસાફરી કરો કે દૂરની મુસાફરી? તો હવે જોઈએ આપણે। હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી। પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો। આ વખતે અમને ખૂબ જ મજા આવી। અમે ટ્રેનમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી। અમને એ પણ ખબર ન હતી કે ટેક્સી અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી। હવે જે આ છોકરી છે એના કાકાને ત્યાં ગઈ છે, દિલ્હી ગઈ છે। ક્યાં ગઈ છે? એના કાકાના ઘરે દિલ્હી ગઈ છે। સૌ પ્રથમ એને બસમાં મુસાફરી કરી, બસમાંથી પછી એને ટ્રેનમાં મુસાફરી કરી, અને જ્યારે ટ્રેન એ ભૂગર્ભ રસ્તા ઉપર ચાલતી હતી એમના એ પણ ખબર ન હતી કે ત્યાં આગળ ટેક્સી અમારી ઉપર રસ્તા પર જ ચાલતી હતી। હવે નીચે જુઓ, અમારે થઈના લગ્ન હતા। હું ઘણા સગા સંબંધીઓને ખાવા પીવા અને રમવા માટે એક ખૂબ જ સરસ સમય, મોટા ભાઈ અમેરિકાથી પ્લેનમાં આવ્યા, તેઓ દૂરથી આવ્યા, અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસ પહોંચી, એક દિવસમાં પહોંચી જાય। ફોઈ જ્યારે ઘરમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા। જો હવે આ જે છોકરો છે એના ફોઈના લગ્ન છે, એટલે એ ઘણા સભા સંબંધીઓને ખાવા પીવા રમવાની ખૂબ જ મજા પડે છે, સરસ સમય આપે છે। એનો જે મોટો ભાઈ છે એ અમેરિકાથી પ્લેનમાં આવ્યો છે, તેઓ કેટલાય દિવસ દૂરથી આવ્યા હતા। અમેરિકા આવ્યા છતાંય અહીં એક દિવસમાં આવી ગયા છે, કે પ્લેનમાં આવ્યા હતા
ત્યાં કેટલાય ગ્રી કેરાલા ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધા જ પ્રાણી જોવા મળે છે. હવે રેલવે સ્ટેશનથી તેઓના ઘરે સુધી પહોંચ્યા. બસ કે ટેક્સી લઈ આવી શકતા હતા. તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે હોડકા લીધી. આ થોડું અનોખું લાગ્યું, પરંતુ ખૂબ જ મજા. જો આ છોકરી ક્યાં ગઈ હતી? નાની માના ત્યાં ક્યાં રહેતા હતા? કેરાલા રહેતા હતા, જ્યાં પાણી જ જોવા મળે. તેઓ રેલવે સ્ટેશનના ત્યાંના ઘર સુધી પહોંચવા બસ કે ટેક્સી લઈ શકતા હતા, પણ એમને બસ કે ટેક્સી લઈ ના, એમને જવા માટે જે ઓળખું છે, જહાજ પાણીમાં મુસાફરી કરવાનું સ્ટીમર છે, એમાં હોડકામાં બેસીને થોડું એમને મુસાફરી કરી તો એમને થોડું અનોખું લાગ્યું, પણ એમને ખૂબ જ મજા આવી. અમે રજાઓમાં શિમલા બસ ત્યાંના વાકા ચોકા રસ્તાથી પર્વતો ઉપર જવા લાગી. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગતો. અમેરિકા અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. અમે દાદીને ઘોડા પર સવારી કરાવી. હું ક્યારે થાક્યો નહીં. અહીં ચાલવાનું મને ગમે. હજુ આ છોકરો રજાઓમાં શિમલા ગયો હતો. સમા ગયો હતો એને બસમાં મુસાફરી કરી, અને શિમલામાં રસ્તા વાંકા ચૂકા હોવાથી પર્વતો ઉપર જવા લાગ્યા. જ્યારે અમે એ બસથી નીચે જોઈ છે ત્યારે અમને ખૂબ જ ડર લાગતો. અમે શિમલામાં ઘણું ચાલવાનું હતું, એમને ફરવા માટે શિમલામાં ઘણું ચાલવાનું હતું. એના દાદી જલ્દી ચાલી શકતા ન હતા, તો થાકી જતા હતા, એટલે એમને ઘોડા પર બેસાડીને એમને મુસાફરી સવારી કરાવડાવી. અને એ છોકરો થાકતો ન હતો, એટલે એને ચાલીને મુસાફરી કરી એને ખૂબ જ મજા. મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ અમારે એમના ઘરે જવું હોય, હું ઝડપથી મારી સાયકલ લઈ ત્યાં પહોંચી જઉં છું. મા અને છોકરુએ નાનીના ઘરે પહોંચવા મોટી સાયકલ લેવી પડતી હોય છે. હવે એના માસીના ઘેર જવા માટે એ શહેરમાં રહે છે, ખૂબ જ નજીક રહે છે. એમના ઘરે જવાનું હોય ત્યારે ઝડપથી એની સાયકલ લઈને પહોંચી જાય છે. અને મા અને છોકરું નાનીના ઘરે પહોંચવા માટે જે પેલી મોટી સાયકલ સવારી કરે છે. હું મારા મામાના ગામડે રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ જઈ કોઈ બસ જતી નથી. એમની મૂળ ગાડામાં ગયા. ગામડે જવાના રસ્તે અમે લીલાછમ ખેતર બાજુથી પસાર થયા. અમને બળદોના ગાડામાં બાંધેલી ઘૂંટડીઓની અવાજ ખૂબ જ ગમે. હવે એના મામાના ઘરે જાય છે. ત્યાં આગળ રેલવે સ્ટેશનથી એમના ઘરે તરફ જવા માટે કોઈ સાધનનો એ મુસાફરી કરી શકતો નથી. ખાલી બળદગાડામાં જ મુસાફરી કરી શકે છે. ત્યારે બળદગાડાની મુસાફરી કરે છે એના મામાના ઘરે જવા માટે. ત્યારે જે બળદને ઘંટીઓ લગાડેલી હોય છે, બળદગાડાને ઘંટીઓ લગાડેલી હોય છે, એમનો અવાજ એને છોકરાને ખૂબ ગમે છે.
હવે જુઓ પાછળ કયા કયા વાહનોની વાત લખી છે, તો આપણે આજે વાંચ્યું એમાં કયા કયા વાહનોની વાત કરવામાં આવી હતી એ તો તમને ખબર જ હશે. કયા કયા વાહનોની? બસ, મેટ્રો ટ્રેન, કાર, વિમાન, ડોલી, ઓડી, નાવડી, ઘોડો, સાયકલ, ટેપ, પેટ્રોલ, રિક્ષા, બળદ, ગાડી. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ નીચે, હવે નીચે જોવાનું છે, તમારા પુસ્તકમાં તમારે લખવાનું છે. વિચારો અને લખો તમારા ઘરેથી કેવી રીતે જશો એ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો વિચારો અને લખો તમારા ઘરેથી કેવી રીતે જશો, તો આ તમારું ઘર છે. પછી અહીંયા બજાર છે, આ બજાર છે. આ બજારમાં, આ ચોરસ ખાનામાં લખવાનું છે કે બજારમાં તમે શામાં જશો? રિક્ષામાં જશો, સાયકલ લઈને, બાઇક લઈને કે સ્કૂટર લઈને, કાર લઈને, જેમાં તમે તમારા ઘરેથી તમે બજાર જાઓ છો એ તમારે લખવાનું છે. પછી અહીંયા મિત્રોના ઘરે, તો મિત્રના ઘરે તમે શામાં જશો? સાયકલ લઈને જશો, બસમાં જશો, રિક્ષામાં જશો, મોટરગાડીમાં જશો, કારમાં જશો, ડ્રાઈવ સિકલમાં જશો, બસમાં જશો, મિની બસમાં જશો, જીપમાં જશો કે સ્કૂટરમાં જશો એ તમારે લખવાનું છે. હવે નાનીના ઘરે તમે શામાં જાઓ છો? નાનીના ઘરમાં તમે બસમાં જાઓ તો અહીં બસમાં લખવાનું, મોટરસાયકલમાં જાઓ તો મોટરસાયકલ લખવાનું, બાઇક ઉપર જાઓ તો બાઇક લખવાનું, સ્કૂટર ઉપર જાઓ તો સ્કૂટર લખવાનું, રિક્ષામાં જાઓ તો અહીંયા રિક્ષા લખવાનું. હવે તમારા ઘરેથી દરિયા કિનારે સમજાઓ સ્ટીમરમાં તો અહીં શું લખવાનું? સ્ટીમર. પછી તમારા ઘરેથી નદી કિનારે સમજાઓ હોડી, નાવડી દ્વારા સમજાઓ હોડી કે નાવ. પછી તમારા ઘરેથી સગા સંબંધી જે પર્વતો પર રહે છે તો સમજાઓ મિની બસ, જીપ કે પછી રોપવે. મિની બસ, જીપ કે પછી રોપવે. તમારા ઘરથી શાળાએ સમા આવો તમે સાયકલમાં આવો, સ્કૂલ બસમાં આવો, વાનમાં આવો, જીપકારમાં આવો, ગાડીમાં આવો, તમારા પપ્પા મૂકવા આવી, બાઇક ઉપર, સ્કૂટર ઉપર, સાયકલ ઉપર, તો એ તમારે અહીં લખવાનું રહેશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ યાદ કરો અને લખો. ચિત્રની સામે વાહનોનો ઉપયોગ લખે, જગ્યામાં બીજા વાહનોનું ચિત્ર દોરો. વાહન ક્યાં કામ માટે ઉપયોગી લેવાય છે તે અંગે નોંધ કર. અહીંયા વાહનોના ચિત્રો આપેલા છે ને અહીં તેનો ઉપયોગ લખવાનો છે. તો હવે જો નીચે આ વાહનનું નામ લખવાનું છે, તો જો આ શું લખ્યું છે? વાહન. તો આ શું છે? તમને શું દેખાય છે? સણું વાહન દેખાય છે, હાથ લારી. તો અહીં હાથ લારી લખવાની, હાથ લારી, બરાબર. હવે પછી તેનો ઉપયોગ લખવાનો, શાકભાજી, ફળ, અન્ન, અન્ય સામાન વેચવા માટે તથા લાવવા માટે, લઈ જવા માટે ઉપયોગ થાય છે. જો આ શાકભાજી, ફળ, અન્ય સામાનને વેચવા તથા
લઈ જવા માટે ઉપયોગ થાય છે। હવે આ સારું ચિત્ર દેખાય છે તમને। પોસ્ટ વાન નું ચિત્ર દેખાય છે ને। પોસ્ટ વાન તો અહીંયા શાનો ઉપયોગ થશે, એનો ઉપયોગ શું લખવાનું અહીં તમારે, ટપાલ લાવવા લઈ જવા માટે, ટપાલ લાવવા લઈ જવા માટે। પછી જુઓ અહીં આશાનું ચિત્ર છે ડ્રાય સિકલ, આશાનું ચિત્ર છે ડ્રાય સિકલ, તો અહીં શું લખવાનું તમારે, વિકલાંગ વ્યક્તિઓને એક સ્થળેથી બીજા સ્થળે જવા આવવા માટે। ડ્રાય સિકલ કોના માટે ઉપયોગ થાય, વિકલાંગ વ્યક્તિઓ માટે, તો અહીં શું લખવાનું, વિકલાંગ વ્યક્તિઓને એક સ્થળેથી બીજા સ્થળે જવા આવવા માટે। હવે જો આ શાનું ચિત્ર છે, ટ્રેક્ટર, શાનું ચિત્ર છે ટ્રેક્ટર, તો અહીં શું લખવાનું તમારે, ટ્રેક્ટર ખેતી કામના અને સવારીના ઉપયોગ માટે। ટ્રેક્ટર શામાં ઉપયોગી છે, ખેતી કામ અને સવારી માટે ઉપયોગી છે। હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ આ શું છે, ડબલ બેડ કર બસ, ડબલ બેડવાળી બસ છે, આ તો તમે જોઈ હશે, તો તેના ઉપયોગમાં તમારે શું લખવાનું, એક શહેરના વિવિધ સ્થળોએ જવા માટે, એક જ શહેરના વિવિધ સ્થળોએ જવા માટે। પછી આ શું છે વિદ્યાર્થી મિત્રો, દરેક જણને મને જોયું હશે, શું છે, એમ્બ્યુલન્સ, શું છે, એમ્બ્યુલન્સ, તો દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે, એમ્બ્યુલન્સ શાના માટે ઉપયોગી છે, દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે। હવે અહીં તમારે આવા કેટલાક સાધનો તમારે દોરવાના છે, ધારો કે તમે રેલગાડી દોરી શકો છો, સાયકલ દોરી શકો છો, વિમાન પણ દોરી શકો છો, પછી તેનો ઉપયોગ તમારે લખવાનો। સાયકલ તો બાળકોને શાળાએ જવા માટે તથા સવારી માટે, એ રીતે તમારે અહીં વાહન દોરી અને અહીં તેના ઉપયોગ તમારે લખવાનો છે। મેં જે રીતે આ સમજાવી એ રીતે તમારે અહીં વાહન બે દોરી તેનો ઉપયોગ લખો। તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આપણે જોયું અને સમજ્યા, તો મેં જે રીતે તમને લખવડાવ્યું, સમજવડાવ્યું, એ રીતે તમારા પુસ્તકમાં અને સદ્યાપોથીમાં લખવાનું રહેશે અને સમજવાનું રહેશે। આગળનું આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। અસ્તુ।